Good morning, all of you. Dhoran 4, Hindi. Last period માં આપણે પાઠ 6 ટપકા કા ડર કહાનીનો અભ્યાસ કર્યો હતો ને? હા. આજે આપણે એનું થોડુંક સ્વાધ્યાયપોથી વર્ક બાકી છે આપણું. બાકી છે ને? હા. તો એ સ્વાધ્યાયપોથી વર્કમાં જે આપણું વર્ક બાકી છે એ આપણે આજે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મોર એક વિષય, નિમ્નલિખિત પ્રત્યેક વિષય કે બારે મેં 5-7 વાક્ય લખીએ. આપણને અહીં મોર, બાઘ અને તોતા આપ્યું છે, બરાબર? એના 5-7 વાક્ય આપણને લખવાના છે. તો પહેલાં મોર વિશે જોઈએ આપણે. પક્ષીઓ મેં મોર સબસે સુંદર હોતા હૈ, ઇસકે માથે પર કલગી હોતી હૈ, ઇસકે પંખ રંગ બેરંગી હોતે હૈ, ઇસકી આવાઝ મધુર હોતી હૈ, વર્ષા કે દિનો મેં મોર પીહુ પીહુ અવાજ કરતા હૈ, બાદલ દેખકર મોર નાચને લગતા હૈ, મોર પેડ પર રહેતા હૈ, મોર હમારે દેશ કા રાષ્ટ્રીય પક્ષી હૈ. હવે બીજું છે બાઘ. બાઘ એક જંગલી જાનવર હૈ, વહ સિંહ કી તરહ ભયાનક હોતા હૈ, ઉસકા રંગ ગહરા પીલા હોતા હૈ, ઉસકે શરીર પર કાલી ધારિયાં હોતી હૈ, વહ અંધેરે મેં ભી દેખ સકતા હૈ, બાઘ માંસાહારી પ્રાણી હૈ, બાઘ હમારા રાષ્ટ્રીય પ્રાણી હૈ, બાઘ કો હમ ચિડિયાઘર મેં દેખ સકતે હૈ. મોર પણ આપણું રાષ્ટ્રીય પક્ષી છે, એવી રીતે બાઘ પણ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, બરાબર? ત્રીજું જોઈએ તોતા. તોતા એટલે પોપટ. તોતા એક સુંદર પક્ષી હૈ, ઇસકા રંગ હરા હોતા હૈ, ઇસકે ગલે મેં કાલી ધારી હોતી હૈ, ઇસકી ચોંચ લાલ હોતી હૈ, વહ આગે સે મુડી હુઈ ઓર નોકદાર હોતી હૈ, તોતે કી આવાઝ મીઠી હોતી હૈ, લોગ ઇસે પાલતે હૈ, તોતે કો હરી મિર્ચ ઓર અમરૂદ બહુત પસંદ હૈ. હરી મિર્ચ એટલે મરચું, લીલું મરચું, અને અમરૂદ એટલે કે જામફળ. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને આ ચિત્ર દેખાય છે? શેનું ચિત્ર છે? જો મેળાનું ચિત્ર દેખાય છે ને બધાને? હા, તો આ ચિત્ર આપણને દેખાય છે, બરાબર? તો એનું આપણને વર્ણન કરવાનું છે. એના આપણે 10 વાક્ય લખવાના છે, બરાબર? તમે ચિત્ર જોતા જાજો, હું વાક્ય બોલું છું, એ તમારે સાંભળવાના છે. યહ મેલે કા ચિત્ર હૈ, મેલે મેં તરહ તરહ કી દુકાને લગી હુઈ હૈ, મેલે મેં બચ્ચે, જવાન ઓર બુઢ્ઢે લોગ હૈ, મેલે મેં એક સપેરા ખેલ દિખા રહા હૈ, સપેરા એટલે મદારી, એક જાદુગર ભી જાદુ દિખા રહા હૈ, ગુબારે વાલે ગુબારે બેચ રહા હૈ, ગુબારે વાલે એટલે ફુગાવાળો, દો ચકડોલ ભી દિખાઈ દે રહે હૈ, કુછ લોગ ચકડોલ મેં બેઠકર મજા ઉઠાતે હૈ, એક ઓર દો ઘોડે ખડે હૈ, લોગ મેલે મેં ઘોડસવારી કા મજા ભી ઉઠા સકતે હૈ. આપણે પણ મેળામાં બહુ મજા આવે ને? હા, હમણાં બે વર્ષથી આ મેળો પણ નથી થયો ને? હા, તો આપણે આ મેળાની યાદ તાજા પણ થઈ ગઈ હશે, નહીં? હા, તો વિદ્યાર્થી મિત્રો, આ તમને નિબંધ મેં સમજાવ્યા અને આ ચિત્ર વર્ણન મેં તમને સમજાવ્યું, બરાબર? તો તમારે પણ એનો મહાવરો કરવાનો છે અને લેસન કરી અને મને ફોટા પાડીને મૂકી દેવાના છે, બરાબર?